ક્યાં હશે, શું કરતું હશે, એની તબિયત તો સારી હશે ને, હવે એનું શું થશે? આવા બધા વિચારો આવી રહ્યા છે મને છેલ્લી 15 મિનિટથી. વાત છે એક ડોગીની, કૂતરાની, શ્વાનની. મિર્ચીના સ્ટુડિયો પર થોડા સમય પહેલા એક કૂતરીએ બચ્ચા આપ્યા હતા, એમાંથી 2-3 મોટા થયા. અને હવે રોજ સવારે જ્યારે હું સ્ટુડિયો પર આવું ને ત્યારે મારી પાછળ પડે. ના ના, ગુસ્સાથી નહીં, વાલથી. કારની પાછળ દોડતા હોય છે એ રીતે નહીં. આ તો હું કાર પાર્ક કરીને મિર્ચીના સ્ટુડિયોના ગેટ સુધી પહોંચું એટલી વારમાં તો પેલા બંને ડોગીઝ, શ્વાન બંધુઓ, એમને એટલી મજા પડી જાય, એ મારી પાછળ પાછળ ચાલે, દોડે, મારી ઉપર જમ્પ કરે. ને હું દર વખતે એમને કહું, મને આદત છે, જ્યારે પણ કોઈ ડોગીઝ મળે એમની સાથે હું વાતો કરતો, મને આદત છે. એટલે હું એમને કહું કે બસ હવે આ શું પાછળથી જમ્પ કરો છો, પાછળથી હુમલો કરો છો રોજ રોજ, ચલો ચલો. પછી મારું સાંભળે નહીં, પછી મારે એમની ભાષામાં કહેવું પડે, હટ. પછી પેલા બંને બોઠા પડીને જતા રહે અને હું મારા કામે લાગુ સ્ટુડિયોમાં આવીને. હવે ગઈકાલે સવારે અમારા ઇલેક્ટ્રિશિયન કે પેલા એનિમલ હેલ્પલાઇન વાળાનો કોઈ નંબર છે તમારી પાસે, કોઈ જીવ દેવા વાળાનો નંબર આપો ને. મેં કહું કેમ? તો કે પેલું કૂતરું હતું ને એના પગમાં કોઈ તોફાનીએ તાર બાંધી દીધો છે, એનો પગ આખો સૂજી ગયો છે. મેં કહ્યું હમણાં એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીએ. તો પછી એ જ પ્રોબ્લેમ, સવારમાં 7 વાગ્યામાં કોઈ આવી હેલ્પલાઇન, એનિમલ હેલ્પલાઇન કામ કરતી નથી. સવારે ફોન કરો તો ના આવે એ લોકો, એમને ઓફિસ આવર્સમાં જ કામ હોય. હવે વળી આજે સવારે મેં એમને પૂછ્યું અમારા ઇલેક્ટ્રિશિયનને કે ક્યાં ગયું પેલું કૂતરું, તો કે ખબર નહીં, દેખાતું જ નથી ગઈકાલથી. હવે મને વિચાર એવો આવે છે કે પેલું ક્યાં ગયું હશે, શું કરતું હશે, કોઈ ખૂણામાં પડ્યું પડ્યું ક્યાંક કણસતું હશે, માણસોને મનોમન કોસતું હશે કે રે માણસ તું કેટલો સ્વાર્થી છું, તારી મજા માટે તે મારા પગમાં તાર બાંધ્યો, હવે આ તાર બાંધીને તને શું મજા પડી. આવું ઘણી વાર છે ને હોળીના ટાઈમે કરતા હોય છે લોકો. હોળીના ટાઈમે તમે જોજો ગાય કે કૂતરા પર રંગ છાંટે, કેમ ભાઈ? તારાથી સબળા માણસ તને રંગવા નથી દેતા એટલે તું તારાથી નબળા પ્રાણીને પકડે છે. આ તો પરપીડન વૃત્તિ થઈ. હોસ્ટેલમાં આવું થતું હોય, રેગિંગમાં જુનિયર સ્ટુડન્ટ્સને સિનિયર્સ ધમકાવતા હોય, કામ કરાવી લેતા હોય, આખી પરપીડન વૃત્તિ છે. ઘરમાં સાસુઓના અણબનાવ જે થતા હોય ને એમાં પણ ઘણી વાર આ વૃત્તિ જોવા મળે, બીજાને દુઃખ આપીને પોતે ખુશ થવું. આ વૃત્તિ એકચ્યુઅલી વિકૃતિ, એમાંથી આપણને આઝાદી મળે એવી પ્રાર્થના કરીને આજના દિવસની શરૂઆત કરું. કારણ કે આપણામાં એ ક્યાંક ને ક્યાંક તો આ પરપીડન વૃત્તિ હશે હશે ને હશે જ, આપણને ખબર નહીં, આપણને રિયલાઇઝ નહીં થતું હોય. કોઈક બીજાને દુઃખ આપીને આપણને ક્યાંક મજા પડી ગઈ હશે ક્યારેક. બસ એ વૃત્તિમાંથી આપણને આઝાદી મળે એવી પ્રેયર્સ. 7:12 થઈ રહી છે. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.